scusate, gli altri microfoni. Qui se vogliamo, qui siamo, pronta, pronta, parla da, ora, pronta. Pronta, pronta, parla da. Qui ti aggiungo un po'. Dire che stai in un po' c'è, auto in un po' c'è, il non in un po' c'è, અને સામૂહિક રમતો છે. સામૂહિક રમતો જે આપણે રમતો રમીએ છીએ નિયમોનું અવલોકન કરે છે તથા તેના વિશે એટલે કે રમતો વિશે પરિચિત થાય છે. રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે. દરેક રમત આપણા જીવનની સાથે જોડાયેલી છે. શરૂઆતમાં નાના હોય ત્યારે ઇન્ડોર એટલે કે ઘરની રમતો રમતા હોય છે. ઘરની બહાર ગામડાનો બાળકો ગલામાં પગથિયાની તલપુડિયાની લંગડીની સંતા પુકડીની દિલાગંડીની રમત રમે છે. જ્યારે શાળામાં કબડ્ડી ખોખો વોલીબોલ ક્રિકેટ જેવી રમતો રમાય છે અને ઘરની અંદર એટલે ઘરની બહાર આ રમતો રમી શકાય છે. ઘરની અંદર રમાતી રમતો સાપ ચીડી છે, કેરમ છે, ચેસ છે વગેરે, ઘર ઘર વગેરે ઘરની અંદર એટલે ઇન્ડોર રમત રમાય છે. રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે. રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે. તેનાથી આપણું શરીર ચપ્પળ અને તંદુરસ્ત રહે છે. રમતથી આપણું શરીર ચપ્પળ અને તંદુરસ્ત રહે છે. તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન આ ઉપરાંત પુખ્તે યથાર્થ કરવા માટે આપણા જીવનમાં રમત અને કસરતનું મહત્વ આપવું જરૂરી છે. આ ઉપરાંત રમતોથી આપણામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય છે. રમત રમવાથી આપણામાં વિવિધ કૌશલ્યોનો વિકાસ પણ થાય છે. તો રમત સાથે કાયમી આપણે જોડાયેલું હોવું જોઈએ. તો ખાસ વિદ્યાર્થી જીવનમાં બધા બાળકો શેરીનો પગથિયાની રમત રમતા હતા. દરેક બાળકો શેરીની અંદર કે મોલાની અંદર પગથિયાની રમત રમતા હતા. અવંતી કાળે તેને બહેન નંદિતા પણ રમતી હતી. અવંતી કાળે તેને બહેન નંદિતા પણ રમતી હતી. આ રમત સારી રીતે રમી શકાતી ન હતી. આ રમત જે પગથિયાની રમત રમતા હતા એ રમત સારી રીતે રમી શકાતી ન હતી. આ રમત અંગે ખાસ જ્ઞાન પણ ન હતું. જે બાળકો પગથિયાની રમત રમતા હતા એમને ખાસ જ્ઞાન પણ ન હતું. અવંતિકા નંદિતા મને ધ્યાનથી સાંભળો. રમતને સમજ ઠીકરું પહેલા ખાના બના. તું મને ધ્યાનથી સાંભળ, મને શાંતિ જો ને આ રમતને તું સમજ અને ઠીકરું એટલે ઠીકરું ધ્યાનથી પહેલા ખાનામાં ના અને પછી પગ મૂ જ્યાં ચાર પાંચ ને સાત આઠ લખ્યું છે. જ્યાં ચાર પાંચ ને સાત આઠ લખ્યું છે ત્યાં રમતા ઘરે પગ મૂકી શકે. રમવા વાળો ખેલાડી પગ ક્યારે રમતો જે ચાર ને પાંચ લખ્યું છે ત્યાં જ પગથિયાનો પગ મૂકી શકશે. બાકી પગ મૂકી શકશે નહીં. તારા પગ દોરી દોરી લીટીને અડે નહીં. તારા પગ જે લીટી દોરી છે એને અડે નહીં. તેનું ધ્યાન રાખજો. જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈ જશે. જો તારા પગ દોરી લીટીને અડશે તો તું રમતમાં આઉટ
Love.
કાકી ચાલો બાળકો ઘરમાં રમવા જોઈએ વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ જ્યારે કાકીને બાળકો રમવા ચાલુ કરે છે રમવાનું ચાલુ કરે છે થોડી વાર રમે છે એટલે વરસાદ ચાલુ થઈ જાય છે એ ટાઈમે કાકી કહે છે કે ચાલો બાળકો આપણે ઘરમાં રમીએ જો આપણી પાસે વીકલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ જ્યારે ઘર ઘર